બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી ગયો હોય તેમ એક બાદ એક ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધુ વાવેતર થરાદ તાલુકામાં થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ચાલુ વર્ષે 1,66,082 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. ત્યારે થરાદ તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ બાજરીનું 36,959 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે ડીસા તાલુકામાં 27,135 હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલક પર આધારિત છે, જેમાં આ વર્ષે ખેતી જિલ્લામાં સારા પ્રમાણમાં કરવામાં આવી છે. ત્યારે 2,82,543 અંદાજે હેક્ટર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે, જે અંદાજે 1,66,082 હેક્ટર જમીનમાં વાવણી કરવામાં આવી છે. ડીસા તાલુકામાં પણ આ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કુદરતી આપત્તિના કારણે ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે, તે પ્રમાણે ફરી એકવાર ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.